નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. સાંસદ પરબત પટેલે દીપ પ્રગટાવી પરિક્રમાની શરૂઆત કરાવી. સુરતના હીરા ઉદ્યોગ પર આવ્યું મોટું સંકટ. અમેરિકાના એક નિર્ણયથી ભાંગી જશે સુરતીઓનો ધંધો. ઘરે બેઠા મંગાવો અંબાજીનો મોહનથાળ અને ચીકીનો પ્રસાદ. કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી. આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા, પણ આ મહિનામાં છે સૌથી મોટો ખતરો. અંબાલાલ પટેલની ઘાતક આગાહી. પીએમ કરશે દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન. દ્વારકામાં તારીખ 24-25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી જગત મંદિરે દર્શન કરી રાત્રિ રોકાણ કરશે. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અંગે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે બદલાઈ જશે રાજ્યના પ્રાથમિક સરકારી શાળાઓની સ્થિતિ. પ્રાથમિક શિક્ષણ ઘરઆંગણે જ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. શિક્ષણ બગડે નહીં તે માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભારતમાં સુધારણા ચળવળનો પાયો નાખનાર અને વેદ અને વૈદિક સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવવામાં આવી રહી છે. જન્મ જયંતિ મહોત્સવના આજે ત્રીજા દિવસે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પધાર્યા છે. કાર્યક્રમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો. રાષ્ટ્રપતિના આગમન પૂર્વે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં આજે એક સમયમાં વિજાપુર વિધાનસભાના ઉમેદવાર એવા કોંગ્રેસીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને સીજે ચાવડા સાથે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ગુજરાતમાં કોંગ્રેસનો સૂરજ અસ્ત થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ મુક્ત કરવાના સપના જોતી ભાજપ ભલે કોંગ્રેસ યુક્ત થઈ રહી હોય, પણ ધીરે ધીરે કોંગ્રેસના ઘટસા કાંઠરા કરી રહ્યા છે. 2002થી અત્યાર સુધીમાં 100થી વધારે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. 1 માર્ચથી અમેરિકામાં રશિયાના પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. અમેરિકાના નિર્ણયથી સુરતના ઉદ્યોગની અંદાજે 35% ફટકો પડશે. પહેલા યુક્રેન રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આરપારની લડાઈના મૂળમાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજબૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ સૌથી મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ નજર કરીએ તો હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી વાતાવરણમાં અચક ઠંડી અનુભવાઈ રહી છે. પરંતુ ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે. ગુજરાતમાં 8 અઠવાડિયાથી જ ગરમીના દિવસો આવી જશે. આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હજી તો ફેબ્રુઆરો મહિનો છે, પરંતુ એપ્રિલ મે અને જૂન મહિનો ગુજરાત માટે આકરો બની રહેશે.
ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીંના મોહનથાળના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે, ત્યારે શ્રદ્ધાળુઓને આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. હવેથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ઘરે બેસીને ઓર્ડર કરી શકાશે. તમે કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદ હવે ગરમીની આગાહી આવી ગઈ છે. ગણતરીના દિવસોમાં જ હવે ગરમી દસ્તક આપશે, ત્યારે હવે આ વખતની ગરમી કેવી રહેશે તે જાણવાની લોકોને તાલાવેલી છે. અત્યારે ગરમીને લઈ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આગાહી મુજબ આગામી 19-22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે, એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આજથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો સાંસદ પરવતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો. આદ્યશક્તિ માં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સ્થાને 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ નગારા વગાડી નૃત્ય કર્યા. આજે પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા પણ નીકળી. સમાચારોમાં આગળ વાત કરીએ તો ધનસુરાના શાંતિપુરા પંથકના અને મોડાસાના રાજેન્દ્રનગર પાસે આવેલા ગઢડા કંપામાં સાહસિક ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે. ખેડૂતોએ ડુંગળીના પાકમાં માવજત કરીને ડુંગળીના બિયારણના વાવેતર ઉપર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોનો સવિશેષ જોક રહ્યો છે. ખેડૂતોએ તૈયાર કરેલ ડુંગળીના બિયારણનો પાક હવે પાકીને તૈયાર થતા લહેરાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની મહેમાન ગતિનો દુનિયામાં ક્યાંય જોટો નથી. મનુષ્યની મહેમાન ગતિ તો દુનિયામાં વખણાય જ છે, પરંતુ હવે જામનગરની જમીનનો ટુકડો પક્ષીઓને પણ પ્રિય બની રહ્યો છે. કારણ કે દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન દુનિયાભરના પક્ષીઓ જામનગર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યના મહેમાન બને છે, જેમાં અમુક પક્ષીઓ તો દેશમાં પણ દુર્લભ હોય છે. જામનગરમાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યને પક્ષીઓના સ્વર્ગ સમાન હોવાથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન જામનગરમાં દેશ વિદેશના પક્ષીઓ આવતા હોય છે. ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે, ત્યારે અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી અને લઘુત્તમ તાપમાન પણ કોઈ મોટો ફેરફાર નહીં આવે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.